નડિયાદમાં ધોળા દિવસે થયેલી 13 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. આરોપી મેમદાવાદનો સોફ્ટવેર એન્જિનિયરે અને અમદાવાદ ખાતે શેરબજારનો વ્યવસાય કરતો હોવાનું બહાર આવ્યું છે. નડિયાદમાં ભાવસારવાડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે વિજયકુમાર વિક્રમભાઈ નામની આગળિયા પેઢીમાં ગત 15મી મેના સોમવારના બપોરના સુમારે લૂંટનો બનાવ બન્યો હતો. આ પેઢી પર પેઢીના ભાગીદાર ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા, જ્યારે પેઢીનો કર્મચારી ગિરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે જમવા ગયા હતા. આ સમયે લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો હતો. એક્ટિવા પર આવેલા એક લૂંટારાએ ઉપેન્દ્રભાઈના માથામાં હથોડી મારી ઈજા કરી રૂપિયા 13 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવીને ભાગી ગયો હતો. ખેડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે લૂંટ આચરનાર આરોપીને મહુધા ટી પોઈન્ટ ખાતેથી એક્ટિવા સાથે ઝડપી લીધો છે. પોલીસે પૂછપરછ કરતા આરોપીએ મોહમ્મદ કેફે ફજલ મોહમ્મદ સિંધીની પોલીસ દ્વારા ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂપિયા 12.24 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. મેમદાવાદના સોફ્ટવેર એન્જિનિયરે નડિયાદની આગણિયા પેઢીમાં ઘૂસી લૂંટ ચલાવી હતી. યુવાન શેરબજારમાં દેવામાં ખૂપી જતા આરોપીએ લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન બહાર આવ્યું છે. હાલ આ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે લૂંટ ચલાવનાર વ્યક્તિએ ગત તારીખ 13મી મેના રોજ રેકી કરી હતી. મુંબઈથી મલાડથી રૂપિયા 20 લાખ આવવાના છે તેવી પૂછપરછ કરી નીકળી ગયો. આ બાદ સોમવારે 15મી મેના રોજ લૂંટને અંજામ આપ્યો હતો. ચપ્પાની અણી ઉપેન્દ્રભાઈને ધમકાવી માથામાં હથોડી મારી રૂપિયા 13 લાખ રોકડા તેમજ 2 મોબાઈલ ફોન અને સીસીટીવીના DVRની લૂંટ ચલાવી હતી. જોકે ચાલક લૂંટારાએ આ પહેલાં આ ઉપેન્દ્રભાઈને કહ્યું કે તારી આંગળિયા પેઢીની પાવતીમાં રૂપિયા 10 લાખ આપેલ છે તેમ લખી સહી કરી દે, અને આ બાદ એક વિડીયો ઉતાર્યો હતો. તેમાં બાઇક સ્લીપ ખાઈ જવાથી માથામાં વાગેલ છે તેમ બોલાવી આ વ્યક્તિ ફરાર થયો હતો. વ્યક્તિને વધુ પૂછપરછ દરમિયાન પોતે સોફ્ટવેર એન્જિનિયર થયેલ છે અને તેણે શેરબજારમાં દેવામાં ખૂપી જતા નાણાંની તાતી જરૂરિયાત સર્જાતા આ રીતે લૂંટને અંજામ આપવાનું મનોમન નક્કી કર્યું હતું. આ ઉપરાંત આરોપી મેમદાવાદ અને અમદાવાદ ખાતે શેરબજારનો વ્યવસાય કરતો હતો, જેવી હકીકત પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડી છે. ગત સોમવાર તારીખ 15ના રોજ બપોર પછીના સમયે ભાવસારપોળમાં આંગળિયા લૂંટ જે થયેલી, જેની અંદર ઘટના એવી હતી કે એક વ્યક્તિ આંગળિયાની દુકાનમાં આવે છે અને ત્યારબાદ જે આંગળિયાના માલિક છે તે ત્યાં હાજર છે અને એમને મલાડથી એમને પૈસા આવવાના છે એ પ્રકારની વાત કરી, અને જ્યારે એનું ધ્યાન થોડું અલગ જાય છે ત્યારે તરત જ જે ઓફિસની અંદર પડેલી હથોડી લઈ માથામાં મારે છે, ડરાવી દે છે, ચપ્પુ બતાવી અને જેટલા રૂપિયા હતા એ બધા લઈ અને લૂંટ ચલાવે છે. લૂંટ ચલાવી અને પોતાનું એક્ટિવા લઈ અને ભાગી જાય છે. પોલીસને મદદ મળતા તાત્કાલિક DYSP સહિત તમામ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા, અલગ અલગ ટીમની રચના કરેલી, સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપેલી અને જે શંકાસ્પદ એક્ટિવા છે એ વાહન ચાલકો એ વાહન ચેક કરવાની તાત્કાલિક કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી. અલગ અલગ 7-1 જેટલી ટીમો બનાવેલી, એમાં સ્થાનિક પોલીસની ટીમ હતી, અમદાવાદ પોલીસની ટીમ, મહુધા, કપડવંજ અને LCB ટીમની આગેવાની હેઠળ તાત્કાલિક આરોપી પકડવા માટેની કાર્યવાહી સ્ટાર્ટ કરવામાં આવેલી. અને જે આરોપી છે એની વિગતો મળતા ટેકનિકલ સર્વેલન્સને આધારે ઘણા બધા CCTV ફૂટેજ પણ ચેક કરેલા છે, આશરે 70 કરતાં વધારે CCTV ફૂટેજ ચેક કરી અને માહિતી મેળવી અને આરોપી મહેમદાબાદનો મોહમ્મદ કેફ સિંધી જણાય આવતા એની બાતમી મળતા મહુધા ખાતેથી એને પકડવામાં આવેલ અને આરોપીને જ્યારે પકડેલ ત્યારે જે લૂંટમાં ગયેલ મુદ્દામાલ છે, જે CCTVનું DVR એ કાઢીને પણ લઈ ગયા હતા, DVR જે રોકડ રકમ લઈ ગયેલા હતા એ રોકડ રકમ, એમાંથી ટોટલ 12,24,000 જેટલી રોકડ રકમ મળેલ છે, એનો મોબાઈલ ફોન, એનું એક્ટિવા, આ તમામ મુદ્દામાલ જપ્ત કરી અને આરોપીની LCBએ વિધિવત રીતે અટક કરી અને આગળ નડિયાદ ટાઉન પોલીસને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે સોંપેલ છે.
હાલ સુધી અમને આરોપીનો ગુનાયત ઇતિહાસ જાણવા મળેલ નથી. આરોપી વ્યવસાય સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ એને શેર બજાર, ડબ્બા ટ્રેડિંગ વગેરે જેવી પ્રવૃત્તિમાં એને આર્થિક નુકસાન થયેલું, દેવું થઈ ગયેલું, અને એમાંથી એના મોટાભાગના પૈસા એના કોઈ મિત્ર વર્તુળ કે સગાવાલામાંથી લીધેલા, અને એની ઉપર એ બાબતે દેવું પરત કરવા માટે એને આંગળિયાની લૂંટ કરવાનું પ્લાનિંગ કરેલું. અને આ લૂંટ કરવા માટે આજે સોમવારે ઘટના બની, એના બે દિવસ પહેલાં આ જ આંગળિયામાં જઈ અને એને રેખી પણ કરેલી કે કયા સમયે અન્ય કર્મચારીઓ હોતા નથી, એટલા માટે એને બપોર પછીનો જે લંચ બ્રેકનો સમય છે એ પસંદ કરેલો કે જ્યારે એના સપોર્ટિવ કર્મચારી હતા એ જમવા માટે ગયેલા હતા અને માત્ર એક જ કર્મચારી આંગળિયા પેઢીમાં હતો. રેખી કર્યા બાદ એને આ લૂંટને 15 તારીખે અંજામ આપેલો. એમાં અમારી ટીમની જે મહેનત છે એ ટેકનિકલ સર્વેલન્સની પણ મહેનત હતી, એના આધારે અમે એક્ટિવ આઈડેન્ટિફાય કરેલ. એ સિવાય જે ફરિયાદી એનું વર્ણન કરેલું એ વર્ણનના આધારે પણ અમને મદદ મળી રહેલી, અને ખાસ જિલ્લાની પોલીસની ટીમ વર્ક LCB આગેવાની હેઠળ ટાઉન પોલીસ, મહેમદાવાદ પોલીસ, મહુધા, કપડવંજ તમામ ટીમો એકબીજાને સંકલનમાં રહી અને શક્ય એટલા સત્વરે આરોપીને પકડવામાં સફળતા મળેલી. આરોપી બહુ ચાલાક છે, DVR કાઢીને લઈ ગયેલા છે, કારણ કે CCTV ફૂટેજની અંદર એની કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થાય. એ સિવાય જે ફરિયાદી છે, જ્યારે પૈસાની લૂંટ ચલાવી ત્યારે ચપ્પુ બતાવીને ફરિયાદી પાસે એવો વિડીયો પણ એને મોબાઈલમાં બનાવડાવેલો કે જેની અંદર એને ફરિયાદી પાસે એવું બોલાવડાવેલું વિડીયોમાં કે હું સ્લીપ ખાતા મને માથામાં વાગી ગયેલ છે, કારણ કે એને હથોડી મારી ત્યારે પેલા માથામાં બ્લડ નીકળ્યું હતું. એટલે એ બાબતમાં પણ એ ચાલાક હતા, અને એ સિવાય એને એવી પહોંચ પણ લખાવી લીધેલી કે 10 લાખ રૂપિયા મેં તમને આપેલ છે જેથી કરીને પોતાનો બચાવ કરી શકે. પરંતુ જિલ્લા પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને આરોપીને સમય મર્યાદામાં પકડી અને મુદ્દામાલ પણ રિકવર કરી લીધેલ છે. હાલ સુધી અન્ય કોઈ આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ કોઈ વિગતો મળી આવેલ નથી, પરંતુ તપાસ ડિટેલમાં થશે. આગળ નડિયાદ ટાઉન પોલીસના જે IO છે એમના દ્વારા નમદર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવશે, અને ત્યારબાદ ડીપમાં તપાસ થશે ત્યારે ખબર પડશે કે જો અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે કેમ.